નમસ્કાર મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પત્રક સિંહની એપ પર ઓનલાઈન એન્ટ્રી કેમ કરવી તે આપણે આ વિડીયોની અંદર શીખવાના છે તો મિત્રો સ્વીપસેટ એપ પર પત્રક સિંહની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે મિત્રો તમારા મોબાઈલની અંદર સ્વિપસેટ એપ્લિકેશન હોવી જરૂરી છે જો ના હોય તો મિત્રો પ્લે સ્ટોર પર જઈ અને ત્યાંથી સ્વીપસેટ એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો પણ મિત્રો આપણે ઘણા સમયથી છે સ્વીપસેટ એપ્લિકેશન પર એસએટિ પીએટી વગેરેની એન્ટ્રી કરતા હોઈએ છીએ એટલે આપણા મોબાઈલની અંદર ઓલરેડી ઇન્સ્ટોલ હશે અને તેનું સ્વિપસેટની અંદર આપણું રજીસ્ટ્રેશન પણ કમ્પ્લીટ થયેલું હશે તો મિત્રો હવે ડાયરેક્ટ સીધા જ આપણે સ્વીપસેટ એપ્લિકેશન છે એને ઓપન કરીએ મિત્રો સ્વીપસેટ એપ્લિકેશનને ઓપન કરશો તો અહીંયા જે ક્ષમતા દેખાય છે તો તેના પર તમે ક્લિક કરો મિત્રો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા સૌપ્રથમ જો તમે નવું રજીસ્ટ્રેશન હશે તો તમારા અહીંયા તમારો સ્કૂલનો ડાયેશ નાખી અને ટીશર કોડ નાખી અને રજીસ્ટ્રેશન કરવાનું થશે મિત્રો આપણે ઘણા સમયથી કામ કરીએ તો ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલું જ છે તો મિત્રો હવે પત્રકસીની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીના ગુણ દાખલ કરો તો તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંથી આપણે ધોરણ સિલેક્ટ કરવાનું છે અહીંથી કોઈ પણ આપણે એક ધોરણ સિલેક્ટ કરીએ તો તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંથી આપણે સેક્શન વર્ક સિલેક્ટ કરવાનો છે તો તેના પર ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પત્રક સીનું ઓપ્શન છે તમને જોવા મળશે તો તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંથી સિલેક્ટ રિસ્પોન્સ તેના પર તમારે ક્લિક કરવાનું છે ત્યાંથી મિત્રો અહીંથી લાગુ પડતો વિષય છે એ તમારે સિલેક્ટ કરવાનો છે તો સિલેક્ટ કરો હવે મિત્રો તમે જોઈ શકશો એન્ટર માર્ક્સ તો તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા સિલેક્ટ સ્ટુડન્ટ અહીંથી સ્ટુડન્ટને છે આપણે સિલેક્ટ છે એ કરવાનો છે તો તેના પર ક્લિકશું ત્યારબાદ મિત્રો તમે જોઈ શકશો અહીંથી પ્રેઝન્ટ અને એબસન્ટ આપેલું છે તો મિત્રો અહીંથી આપણે પ્રેઝન્ટ આપશું ત્યારબાદ મિત્રો અહીંયા જોઈ શકશો એફ એ લખેલું છે તેના પર તમે ક્લિક કરશો મિત્રો અહીંયા ક્લિક કરશો તો અહીં તમે જોઈ શકશો કે રચનાત્મક મૂલ્યાંકન વિષય તો કે ગુજરાતી ને પ્રથમ સત્ર અહીંથી મિત્રો સિલેક્ટ સ્કોર અહીંથી તમે સિલેક્ટ સ્કોર છે રચનાત્મક પત્રકના કેટલા માર્ક અહીંયા તમે આપેલા છે તે તમારે સિલેક્ટ કરવાનું છે અહીંથી મિત્રો એસએલ તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો કે સ્વઅધ્યયન કાર્ય મૂલ્યાંકન વિષય ગુજરાતી પ્રથમ સત્ર અને સિલેક્ટ સ્કોર અહીંથી તેના પર કરશો તો અહીંથી તમારે તેના માર્ક્ એન્ટર કરવાના છે ત્યારબાદ મિત્રો એટલી એફએ અને એસએલ છે એના માર્ક એન્ટર થઈ ગયા બાદ અહીંયા તમને જોઈ શકો સેવનું ઓપ્શન છે તો તેના પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંથી બાળકની એન્ટ્રી છે એ સેવ થઈ જશે તો જોઈ શકો છો અહીંથી સેવનું ઓપ્શન ઓકે આપશો તો તમે જોઈ શકો છો આ બાળકની માહિતી છે અહીંયા એન્ટર થઈ ગયેલી જોવા મળશે તો આવી જ રીતે મિત્રો બધા જ બાળકોની માહિતી છે એન્ટર થઈ ગયા બાદ આપણે સેવ આપવાની રહેશે બધા જ બાળકોની માહિતી એન્ટર થઈ ગયા બાદ અહીંથી સાલું રાખો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે સાલું રાખવું પર ક્લિક કરશો એટલે તમારે ફાઇનલ સબમિટનું ઓપ્શન આવશે અને ત્યાંથી ફાઇનલ સબમિટ આપી દેવું જો મિત્રો વિડીયો પસંદ આવે તો નિશ્ચય કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત